હેલો એવરી વન હું મેહુલ સરનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં તો આજના વિડીયો આપણે ડિપ્લોમા સેમેસ્ટર વનનો સબ્જેક્ટ એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી જેનું ચેપ્ટર નંબર વન એટોમિક સ્ટ્રક્ચર એન્ડ કેમિકલ બોન્ડિંગ કે જે જીટીયુની એક્ઝામની અંદર બારથી ચૌદ માર્કનું પૂછાતું હોય છે એના મોસ્ટાઈપી ક્વેશ્ચન જોઈશું બાર માર્ક્સ લખેલા હોય છે બ્લુ પ્રિન્ટની અંદર પણ ઓપ્શન સાથે ગણીએ તો એ ચૌદથી સોળ માર્કનું ચેપ્ટર થઈ જાય તો જેટલા બી અહીંયા ક્વેશ્ચન કરાવું એ બધા એકદમ પાક્કા કરી દેવાના

બીજો જે આવશે આપણો કોવેલેન્ડ બોન્ડ ગુજરાતીમાં નામ કહીશ અત્યારે ત્રીજો આવશે આપણો કોઓર્ડિનેટ બોન્ડ કોઓર્ડિનેટ કોએલ બોન્ડ એના પછી ફોર્થમાં આવશે આપણો હાઇડ્રોજન બોન્ડ અને એના પછી લાસ્ટ પાંચમા નંબરે આવશે આપણો મેટાલિક બોન્ડ અને લાસ્ટમાં આવશે વાંડરવાલ્સ વાન્ડરવાલ્સ ઓકે ચાલો ગુજરાતીમાં કહીએ તો આ તો આયનિક બંધ છે બીજો જે છે આપણો સહસંયોજક બંધ અને આપણે ડિટેલમાં બી સમજવાનું છે આ તો ખાલી નામ છે અહીંયા એના પછી છે સવર્ગ સહસંયોજક બંધ એના પછી હાઇડ્રોજન તો ઓકે પછી મેટાલિક એટલે ગુજરાતીમાં એને ધાત્વિક બંધ કહેવાય અને લાસ્ટમાં વાંડરવાલ્સ એ વૈજ્ઞાનિકનું નામ હતું તો વાન્ડરવાલ્સ આકર્ષણ બળો એવું છે તો છ ટાઈપના કેમિકલ બોન્ડ બનતા હોય ખાલી નામ લખવાના છે આવી ડિટેલમાં સમજવાના છે આઈએમપી ક્વેશ્ચન છે એમાં આયનિક બોન્ડ બી સમજવાનો છે આપણે કોવેલેન્ડ બોન્ડ બી સમજવાનો છે હાઇડ્રોજન બી સમજવાનો છે મેટાલિક બી બોન્ડ સમજવાનો છે તમે ભાઈ જે બીજા નંબરનો મોસ્ટ આઈએમ્પિક ક્વેશ્ચન છે એ છે આપણો આયોનિક બોન્ડ એટલે કે આયનિક બંધ ઓકે ચાલો સમજીએ આવે શું છે આયોનિક બંધ તો સૌથી પહેલા તમે દસમા ધોરણમાં બી બની ગયા કે પેલું જે નામ તમને તૈયાર કરવા હતા હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેલમ બોરન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન તો એ બધા પરમાણુ ક્રમાંક છે શું છે પરમાણુ ક્રમાંક હવે પરમાણુ ક્રમાંક થી શું દર્શાવે તો પરમાણુ ક્રમાંક તમને દર્શાવે કે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી શું દર્શાવશે ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે જેમ કે આ ક્વેશ્ચન માટે જે જરૂરી છે એની જ વાત કરું આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે આપણે બહુ કેમિકલમાં પડવા નહીં પછી જેટલી વસ્તુ કામની છે માર્ક સારા લાવે એટલી છે તો પછી જે જે સમજવાનું એટલું જુદા સમજાય બહુ ડીપ મની પરમાણુ ક્રમાંક વાત કરીએ તો સોડિયમ સોડિયમની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે અગિયાર છે હવે કોઈ બી પરમાણુ હોય તો એની અંદર ઇલેક્ટ્રોન ભરવાની એક રીત છે ફરી એકવાર વચ્ચે તો પ્રોટોન ને ન્યુટ્રોન હોય એની અંદર આજુબાજુ આવી રીતે કક્ષાઓ આપેલી હોય એ કક્ષાઓમાં પહેલી કક્ષાની અંદર કેપેસિટી એવી છે કે તમે બે જ ઇલેક્ટ્રોન દાખલ કરી શકો એના પછીની કક્ષાની અંદર એની કેપેસિટી હોય છે આઠ ઇલેક્ટ્રોનની કેટલા ઇલેક્ટ્રોનની ત્રણ ને ત્રણ છ અને બે આઠ ઓકે એના પછીની અંદર બી આઠ ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે એવું હોય કે બે આઠ આઠ પછી ને એ રીતે ચાલા કરે અને કોઈ બી પરમાણુ અથવા કોઈ બી તત્વ હોય એની ઈચ્છા એવી હોય કે મારી જેટલી બી કક્ષા છે ઉમદાવાયુ અથવા તો નિષ્ક્રિય એવો શબ્દ છે કેવા ઉમદાવાયુ અથવા નિષ્ક્રિય જેમ કે આપણે ખાઈ પીને શું કરીએ હોય જઈએ એટલે કેવા થઈ જઈએ નિષ્ક્રિય જ્યારે પેટ ભરાઈ જાય ખાઈ લીધું હોય તો જ ઊંઘ આવે તો સેમ વસ્તુ છે કોઈ પરમાણુને નિષ્ક્રિય બનવું હોય હવે સોડિયમની વાત કરું તો સોડિયમ પાસે તો અગિયાર ઇલેક્ટ્રોન છે એટલે એવું કરશે તો કે પહેલી કક્ષા છે એમાં બે ઇલેક્ટ્રોન ભરાઈ ગયા એના ચલો એટલે એ થઈ ગયું અગિયાર છે તો બીજીમાં આઠ ભરાશે એટલે દસ ઇલેક્ટ્રોન થઈ ગયા પણ ત્રીજી કક્ષામાં કે જ્યાં એને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ આઠ જોઈએ પણ એની પાસે તો કેટલા ઇલેક્ટ્રોન છે એક જ ઇલેક્ટ્રોન છે એવી જ રીતે બીજા એક પરમાણુની વાત કરું કે જેનું નામ છે ક્લોરીન શું નામ છે ક્લોરીન જેની સંજ્ઞા છે સીએલ અને એનો નંબર છે સત્તર તો પછી સત્તર માટે એવું થાય કે પહેલા બે ઇલેક્ટ્રોન આવી ગયા બીજામાં આઠ આવી ગયા એટલે દસ થઈ ગયા ત્રીજામાં સાત ઇલેક્ટ્રોન આવશે અને આપણે એવું લખીએ બે આઠ અને એક હવે ક્લોરીનને જો પેટ ભરવું હોય તો એક ઇલેક્ટ્રોનની જરૂર છે હવે આને તો સાત ઇલેક્ટ્રોન જોઈએ હવે એક સાત ઇલેક્ટ્રોન લેવા કરતાં એને એક ઇલેક્ટ્રોન આપી દેવો હારો લાગે છે ઓકે યો સાત ઇલેક્ટ્રોન લે તો એની ત્રણ કક્ષા પૂરી થઈ જાય પણ ઈયો જો આ ઇલેક્ટ્રોન અહીંયાથી છોડ દે તો એની બે કક્ષાને બે બે ભરેલી થઈ ગઈ તો આને ઇલેક્ટ્રોન છોડવો છે અને આને ઇલેક્ટ્રોન જોઈએ છે તો શું કરશે આ સોડિયમ એવું કરશે કે સોડિયમ એનામાંથી એક ઇલેક્ટ્રોન છૂટો કરી દેશે હવે ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે માઇનસ ઓછા થઈ ગયા એટલે સોડિયમ કેવો બની ગયો પ્લસ અને ક્લોરીન એવું કરવું છે કે એક ઇલેક્ટ્રોન જોઈએ છે તો ઇલેક્ટ્રોન એને બહારથી લીધો એટલે કેવો બની ગયો માઇનસ તો પછી આ સોડિયમ બન્યો ધન વિજારિત અને આ ક્લોરીન બન્યો ઋણ વીજ તે બે વન છે તો આકર્ષણ થાય તો જ્યારે આપણે એને પ્લસ ને સીએલ માઇનસને ભેગા કરીએ તો એ બની જાય એને સીએલ અને આજે એને પ્લસ અને સીએલ માઇનસ વચ્ચે જે બંધ બન્યો એને આયનિક બંધ કહેવાય બંધ બને ધન પ્લસ અને માઇનસ વચ્ચે બને જે બોન્ડ એને આપણે કહીએ તો સિમ્પલ આ રીતે આપણે સમજાવવાનું છે પ્રક્રિયા બી લખવાની છે તો તમારો ક્વેશ્ચન ત્રણ કે ચાર માર્કમાં પૂછાય એના પૂરેપૂરા પાર્ટ મળી જશે ઓકે ચાલો એના ભાઈ નેક્સ્ટ જોઈએ આપણે કો બોન્ડ એટલે કે સહસંયોજક બંધ જરા નામમાં ધ્યાનથી નજર રાખીએ તો સહસંયોજક સહ એટલે સાથે સંયોજક એટલે જોડાય તો બે પરમાણુ એકબીજા જોડે પાર્ટનરશીપથી જે બંધ બનાવે એને સહસંયોજક બંધ કહેવાય ઓકે ચાલો ઉદાહરણ લઈએ હાઇડ્રોજનની વાત કરું પહેલા જ નંબરનો તો એની પાસે એક જ ઇલેક્ટ્રોન હોય આવી રીતે બતાવું છું બીજો બી એક હાઇડ્રોજન છે માનલો એની પાસે બી એક જ ઇલેક્ટ્રોન હોય પહેલી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન પણ પેટ ભરવા માટે બે ઇલેક્ટ્રોનની જરૂર તો આ લોકો શું કરશે પાર્ટનરશિપ કરશે કે ભાઈ લે મારો ઇલેક્ટ્રોન તારો તારો ઇલેક્ટ્રોન મારો એટલે હવે આ હાઇડ્રોજન પાસે બી બે ઇલેક્ટ્રોન થઈ ગયા આ હાઇડ્રોજન પાસે બી બે ઇલેક્ટ્રોન થઈ ગયા તો આ જે થી જે બોન્ડ ભર્યો એ કયો સહસંયોજક બંધ બે ઇલેક્ટ્રોન જોડાયા એટલે એક આડી લીટી થઈ ગઈ એટલે આપણે એને એચ બોન્ડ H એવું લખીએ બીજું ઉદાહરણ લઉં જેમ કે માન લો ઓક્સિજનની વાત કરું ઓક્સિજનનો નંબર આઠ છે પહેલી કક્ષા ભરેલી બે ઇલેક્ટ્રોન થઈ ગયા બીજી કક્ષામાં છ ઇલેક્ટ્રોન આવશે તો જો આ રીતે બતાવું એક બે ત્રણ ચાર અને પાંચ છ બીજો બી ઓક્સિજન લઉં બાજુમાં એમાં બે ચાર ને બે છ હવે શું છે આને બી બે ઇલેક્ટ્રોન ખૂટે આને બી ખૂટે તો એ લોકો આ રીતે પાર્ટનરશીપ બનાવશે લે ભાઈ તારા બી આઠ અને મારા બી આઠ તો આમાં બે બે ઇલેક્ટ્રોને પાર્ટનરશીપ કરી એને ડબલ બોન્ડથી દર્શાવ્યા આમ કરી એ જ રીતે નાઇટ્રોજનની વાત કરું સાત નંબર છે પહેલી કક્ષામાં બે અને ત્રી બીજી કક્ષામાં કેટલા તો કે પાંચ તો જો એને ભાઈ ઇલેક્ટ્રોન જોઈતા હોય તો ત્રણ જોઈએ પાંચ ને ત્રણ આઠ થાય એટલે તો પછી બે નાઇટ્રોજન આવી રીતે જોડે જોડે પાર્ટનરશિપ કરશે તો તારા બી આઠ મારા બી આઠ તો અહીંયા ત્રિપલ બોન્ડ બને હવે આપણે અહીંયા શું કર્યું એક હાઇડ્રોજન તો બીજો બી હાઇડ્રોજન એક ઓક્સિજન તો બીજો બી ઓક્સિજન એક નાઇટ્રોજન તો બીજો બી નાઇટ્રો નાઇટ્રોજન લીધો તો અહીંયા આપણે એક જ તત્વના પરમાણુ નો યુઝ કર્યો પણ એવું જરૂરી નહીં એક જ તત્વમાં એવું થાય બે તત્વ હોય તો બી થાય જેમ કે એચ ની વાત કરીએ આપણે પાણીને ઓળખીએ છીએ એચ ટુ ઓ તો એચ ટુઓમાં બી બોન્ડ કેવી રીતે બને તો એવું માનો એક હાઇડ્રોજન છે કે જેની પાસે એક ઇલેક્ટ્રોન છે બીજો એક હાઇડ્રોજન છે એની પાસે એક ઇલેક્ટ્રોન છે હવે ઓક્સિજનની વાત કરીએ અત્યારે કે ઓક્સિજનની બહાર કેટલા હોય છ હોય કારણ કે એનો નંબર આઠ છે એટલે પહેલી બે અને બીજામાં છ હવે આને બે જોઈએ તો અહીંયા આઠ જોડે પાર્ટનરશીપ કરી લેશે આઠ જોડે બી કરી લેશે હાઇડ્રોજને કેમ કરી તો કેમ તો એક એક જોઈતા હતા તો જો આ હાઇડ્રોજનના બે હા સોરી આ હાઇડ્રોજનના બી બે અને ઓક્સિજનના જોઈએ તો એ આઠે આઠ પૂરા થઈ ગયા તો અલગ અલગ તત્વોના પરમાણુઓ બી આવી રીતે બોન્ડ બનાવી શકે એના ઉદાહરણમાં એચ ટુઓ છે એચ એફ છે એન એચ થ્રી છે એમોનિયા ચોપડીમાં પેલા જે ઉદાહરણ કહું છું તો તમે ચોપડીમાં જોઈને સમજી શકો તો આ ત્રણ ઉદાહરણ બતાવવાના છે સિંગલ ડબલ ને ત્રિપલ બોન્ડ માટે કે જ્યારે બે ઇલેક્ટ્રોન જોડાય એક આડી લીટી ચાર જોડાય તો બે આડી લીટી છ જોડાય તો ત્રણ આડી વર્ષે દર્શાવવામાં આવે અને આ એક જ તત્વ માટે અલગ અલગ તત્વો માટે તમે એચ ટુઓ નું ઉદાહરણ લઈ લો એક તો ચાલે ક્લિયર ચાલો એના પછી જોઈએ આપણે હાઇડ્રોજન બોન્ડ અને તેના પ્રકાર બે વસ્તુ છે હવે એચ ટુ વાત કરીએ એચ ટુ ઓ એટલે કે જેમાં હાઇડ્રોજન આવે છે તો એવા ધ્રુવીય પદાર્થો કે જેની અંદર હાઇડ્રોજનની હાજરી હોય જેમ કે એવું માનું કે પાણી આટલું પાણી પાય એક બે ટીપ્પા જેવું પાણી આ રીતનું પડેલું હોય તો એમાં કેટલા એચ છે એવું ના કી કહેવાય કારણ કે એચ તો એક અણુ છે

આવો એક નિર્બળ બંધ બને નિર્બળ એટલે કેવો વીક આ શબ્દ ખાસ લખવાનો છે કેવો નિર્બળ એટલે કે વીક બોન્ડ બનતો હોય આ જેટલા બી હાઇડ્રોજન છે હાઇડ્રોજન હાઇડ્રોજન બધે બનશે તો એ જે છે એ જ આપણો હાઇડ્રોજન બોન્ડ છે ઓકે હવે પાણીનું ટીપું આપણે નાખતા હોય તો પાણીનું ટીપું એવું નહીં કે બધા અણુ અણુ છૂટા પડી જાય કેમ બધા અણુઓ જોડે રહી છે તો કે અણુઓ જોડે રહેવાનું કારણ આ નિર્બળ એટલે કે હાઇડ્રોજન બોન્ડ છે એ જ અને નિર્બળ એટલે જ કે એને તમે આમાં હાથ માળો તૂટી જાય જેમ કે એવું માનો કે ગ્લાસની અંદર કાચના ગ્લાસની અંદર પાણી ભરેલું હોય પાણી એટલે એસ ટુ આવી ગયો ને એમાં અણુ અણુ વચ્ચે આવી રીતે બોન્ડ બનેલા હશે પણ હું એમાં પેન મૂકું તો પેન મૂકાઈ જાય કેમ તો કે પેન એની જગ્યા કર લેશે કારણ કે જે બોન્ડ બનેલો છે અણુ વચ્ચે નિર્બળ છે તૂટી જાય તો પેનની મદદથી તૂટી જવાનો નળ પરથી પાણી ભરતું હોય તમે આમાં હાથ મારો તો પાણી તૂટી જાય કેમ તો કે બોન્ડ કેવો છે વીક છે એટલે તમે તાકાતવર છો એટલે તો તૂટી જ જાય પણ એક કારણ એવું બી છે કે બોન્ડ જે છે નિર્બળ એટલે કે વીક હોય છે ઓકે પણ બે ટાઈપના આવે પાછા પ્રકાર બી લખવાના તો પ્રકારની અંદર એક છે તમારું ઇન્ટ્રામોલેક્યુલર અને બીજું છે ઇન્ટર ઇન્ટરમોલેક્યુલર ગુજરાતીમાં આપણે એને કહીએ છે એક આંતઃ આણ્વીય અને બીજું છે આંતરાણ્વીય આંતરાણવીય જો મતલબ હું છે તો એ આજ કે જ્યારે એક જ પ્રકારના સોરી એક જ અણુ અણુ વચ્ચે લાગતો હોય તો અહીંયા એચ ટુ ઓ એચ ટુ એચ ટુ એમાં અંદર અંદર જ લાગે છે તો એ આંતરણવીય કહેવાય પણ જુદા જુદા પ્રકારના અણુઓ કે પરમાણુઓ વચ્ચે લાગતો હોય તો એ આંતર કહેવાય બંનેના ઉદાહરણની અંદર નામ છે ઓ ક્લોરોફિનોલ

પણ જ્યારે આ ત્રણે ત્રણ પ્રશ્નોને ભેગા કરે તો સાત માર્કનો પ્રશ્ન બની જાય અથવા તો હાઇડ્રોજન બંધ અને તેનું મહત્વ સમજાવો એ બી સાત માર્કમાં થઈ જાય તો મેં તમને એવું કહું કે સાત માર્કની અંદર જો હાઇડ્રોજન બંધનો કોઈ પણ પ્રશ્ન આવે તો તમારે હાઇડ્રોજન બંધ બી સમજાવી દેવાનો એના પ્રકાર બી લખી દેવાના અને એનું મહત્વ બી લખી દેવાનું ફરી એકવાર કહું છું કે જીત્યુંની અંદર તમે જેટલી બી તૈયારી કરીને જાઓ એ બધી બતાવીને જ આવવાનું કે હાઇડ્રોજન બંધનો પ્રકાર એનું મહત્ત્વ એ બધી વસ્તુ તૈયાર કરીને ગયા તઈ ગયા ને એવું થયું કે હાઇડ્રોજન બંધને તેના પ્રકારો સમજાવે એટલું જ પૂછાયું છે તો ભાઈ મહત્વ કેમ લખવાનું તો કે ભાઈ મેં તૈયાર કરીને ગયો તો હું તો લખીશ જીટ્યુમાં જેટલું સારું અને જેટલું વધારે લખાણ હશે એટલા જ સારા માર્ક આવશે ઓકે ટાઈમનો ઇશ્યુ હોય કોઈને સ્પીડ લખવાની ઓછી હોય અથવા તો પેપરમાં ટાઈમ ખૂટતો હોય તો એવા લોકો ના એટેમ કરે એવું પણ જે લોકો જઈને વહેલા નીકળી જવાના હોય કાં તો બેહી રહેવાના હોય ડાફરી અમારે એ બધા લોકોએ જો તમે જે આ પ્રશ્ન અહીંયા મોસ્ટ ટાઈમ આપું છું એના જેટલા બી આન્સર જેવી રીતે તૈયાર કરાવું છું બધા તૈયાર કરીને જાઓ તો હાઇડ્રોજન બંધના પ્રકાર બી લખી દેવાના અને મહત્વ બી લખી દેવાનું ઓકે અલગથી પૂછાય તો તો લખવાના જ છે મહત્વની વાત કરીએ તો સૌથી પહેલું જે મહત્વ છે એનું તો એક તો પાણીની વાત કરી તો પાણીની અંદર જે હાઇડ્રોજન બંધ આવે છે એના લીધે જ પાણી જે છે એ જમીનમાં શોષાઈ રહે છે હવે જમીનમાં સુસાઈ રહે એનાથી શું ફાયદો થાય મહત્વ છે ભાઈ તો જમીનમાં જો પાણી સુસાઈ રહે તો આપણા ખેતરની અંદર જેટલા બી પાક કરતા હોય એને પોષણ મળતું રહે એવું માનો કે પાણી ઢોળું બધું તરત જ બાષ્પીભવન થઈ જાય ઉડી જાય તો પછી આપણે કોઈ યુઝ ના કરી શકીએ બીજી વસ્તુ કે આપણે પ્રાણીની વાત કરતા હોય એટલે કે આપણી કાં તો કોઈ વનસ્પતિની વાત કરતા હોય એ બધાની અંદર પણ પાણી ટકી રહે છે એનું કારણ શું છે એચ બંધ છે પછી આપણા શરીરની અંદર જે પ્રોટીન હોય છે એ પ્રોટીનની અંદર બી એચ બંધ બનતો હોય છે આપણે જે દવાઓ લાવતા હોય ખાવા પીવા માટે એ દવાઓની અંદર બી પ્રોટીન આવતું હોય સોરી એચ બંધ બનતો હોય છે એના પછી બીજું મહત્ત્વ જે બુકમાં જ આપેલું કેમ કે સિમેન્ટ હોય તો સિમેન્ટની મજબૂતાઈની અંદર બી એચ બંધ બનતો હોય છે કે દવાઓની અસરકારકતા થઈ ગઈ પ્રોટીનની બી વાત થઈ ગઈ તો આ જે બી વસ્તુ લગભગ સાત પોઈન્ટ આપેલા બે મને યાદ નહીં આવતા અત્યારે તો એ જે સાત પોઈન્ટ્સ આપેલા છે એ સાથે સાત પોઈન્ટ મોડે કરી દેવાના હાઇડ્રોજન બંધનું મહત્વ પ્રકાર અને હાઇડ્રોજન બંધ આ ચેપ્ટરનો મોસ્ટી ક્વેશ્ચન છે કે જે પૂછાતો જોઈએ ઓકે ચલો એના ભાઈ નેક્સ્ટ જોઈએ આપણે મેટાલિક બોન્ડ ધાત્વિક બંધની વાત કરીએ હવે ખાલી ધાતુ ધાતુમાં જો એ નામ પરથી ખબર પડી ગઈ કે ધાતુની અંદર આ બંધ બને તો ધાતુમાં કેવું હોય કે બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય ધાતુની અંદર બાર ની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય બે ધાતુની વાત કરીએ આ બે ધાતુ છે માનલો તો આની બારની કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા છે આની બહારની કક્ષામાં બી ઇલેક્ટ્રોન રહેલા છે હવે ઇલેક્ટ્રોન ઓછા વધતા હોય આપણે એનએસસીએલમાં જોઈ લીધું ઓકે તો થાય કેવું કે આના ઇલેક્ટ્રોન આ બાજુ આવી જાય આ તો પછી આના ઇલેક્ટ્રોન આ બાજુ આવી જાય કોણ કઈ બાઉ જશે ડિપેન્ડ કરે કે કોને ઇલેક્ટ્રોનની જરૂર છે તો ઇલેક્ટ્રોન બધા બહુ ભેગા થઈ જાય તો બુકમાં એક આકૃતિ આપેલી છે કે જેમાં મેન્શન કરીને લખ્યું છે ઇલેક્ટ્રોન વાદળ હવે વાદળ એવો શબ્દ એટલે વાપરેલો છે કે બધા બહુ ઇલેક્ટ્રોન થઈ જાય પણ વચ્ચે પ્લસ વીજ પર તો હોય જ વચ્ચે એટલે કઈ જગ્યાએ તો કે ન્યુક્લિયસ એટલે કે પરમાણુ કેન્દ્રની અંદર એક સિમ્પલ વાત કહું કે પરમાણુ છે એના કેન્દ્રની અંદર પ્રોટોન ને ન્યુટ્રોન છે અને એની આજુબાજુ આવી બધા ઇલેક્ટ્રોન ગતિ કરે અહીંયા પહેલી કક્ષામાં બે છે માનલો કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોન ભરેલા જ છે સાત ઓકે આઠ ઇલેક્ટ્રોન છે એવું માનલો બે ઇલેક્ટ્રોન છે હવે આ બધા ઇલેક્ટ્રોન કેમ એમની જગ્યાએ ફર્યા કરે છે તો કે વચ્ચે પ્રોટોન છે જે પ્રોટોન કેવો વીજભાર ધરાવે છે ધન વીજભાર ધરાવે છે તો પ્લસ ને વાયનસ વચ્ચે શું થાય આકર્ષણ થાય કેમ કે પહેલી બેન્ચ પર બે છોકરાઓ બેઠા હોય તો એન્થી ન લઈ કેમ તો કે સર એકદમ નજીક છે પ્રોટોન ભાઈ તો પ્રોટોન જ્યારે ઇલેક્ટ્રોનની નજીક હોય તો એ બે વચ્ચે કેવું કે એવું હોય સ્ટ્રોંગ આકર્ષણ બળ હોય ઓકે આ જે આઠ છે એ બી એની નજીક છે પણ જે છેલ્લી કક્ષાવાળા છેલ્લી બેન્ચના છોકરાઓ જે કરવું હોય તે કરે ચાલો ક્લાસમાં નાસ્તો કરે મોબાઈલ બી ચલાવે બેગમાં હંતાડીને તો આ લોકો એવા જ છે એવું માનો પાછળ દરવાજો હોય હું આમ કરીને ભણાવતો હોય તો બે જણ બહાર બી નીકળી જાય તો આ જે છેલ્લી કક્ષાવાળા ઇલેક્ટ્રોન છે એટલે જે લોકો આપે કરી શકે ઓકે જે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન છે એને થોડીક બી ઉર્જા મળે બરાબર એવું થોડીક થોડોક બી ચાન્સ મળે જેમ કે હું આ પાછળ ભરીને ભણવાતો હોય તો થોડોક બી ચાન્સ મળે એ લોકો નાસ્તો કલેક બહાર નીકળી જાય ઓકે તો બધા પરમાણુની અંદર એટલે કે બધા ધાતુની અંદર વચ્ચે શું હોય તો કે પરમાણુનું કેન્દ્ર હોય કે જેની અંદર પ્લસ વીજ તો હોય પણ એની આજુબાજુ જે આ જગ્યા દેખાય છે ખાલી ત્યાં બધી જગ્યાએ ઇલેક્ટ્રોન ભરાઈ જશે કારણ કે ઇલેક્ટ્રોન એના પોતાના તો હતા જ પણ બીજા ઇલેક્ટ્રોન બી એની અંદર આવે તો ઇલેક્ટ્રોનનું વાદળ બની જાય છે તો આ જે પ્લસ ને માઇનસ વચ્ચે જે બોન્ડ બન્યો છે એ જ આપણો કયો બંધ છે ધાત્વિક બંધ છે પણ ખાલી ધાતુની વાત છે તો ધાતુની અંદર જ આવું થાય ઓકે આની સાથે સાથે બીજો બી એક બુકમાં પ્રશ્ન આપેલો છે કે ધાતુઓના ગુંધરમાં સમજાવો તો ધાતુના ગુંધર્મા તમે દસમા ધોરણમાં તૈયાર કરેલા છે તો એ પ્રશ્ન બી આઈએમપી છે હવે એડ નહીં કરો કારણ કે તમને આવડતો હશે કે ધાતુ ચડકાટ ધરાવે ધાતુ ટીપાવપણાનો હોય એટલે એને ટીપીને પતરા બનાવી શકાય ધાતુ પેલું ખેંચાવપણું બી ધરાવે એટલે એને ખેંચીને તાર બનાવી શકાય ધાતુને અફળવાથી રણકાર ઉત્પન્ન થાય ધાતુ રંગ ધરાવે આ જેટલા બી મુદ્દા છે ધાતુ ઉષ્મા અને વિદ્યુતનો સુવાહક હોય આ જે દસમાની અંદર તમે તૈયાર કરી ગયા એ જ મુદ્દાઓ તૈયાર કરવા તો તમારા જો બુકની અંદર લખતા હોય આઈએમપી ક્વેશ્ચન તો ધાતુઓના ગુણધર્મો બી એડ કરી દેવાનો બુકમાં આપેલો છે જે તમે દસમામાં ભણી ગયા એ જ જવાબ છે ઓકે અહીંયા હું એ મેન્સર નહીં કર્યો એટલે ઓકે લાસ્ટ ક્વેશ્ચન છે સ્ટ્રક્ચર ઓફ બીસીસી એફસીસી અને એચસીપી જેમાં બીસીસીનું પૂરું નામ અને એફસીસીનું પૂરું નામમાં ખાલી એક જ શબ્દનો ફરક છે બીસીસીમાં બોડી લાગે છે એફસીસીમાં ફેસ લાગે છે પણ બીજું નામ એનું સેન્ટર્ડ ક્યુબિક છે બંને ક્યુબ ક્યુબની વાત છે તો બંનેની અંદર તમારે જે સોરી બંનેની અંદર તમારે ક્યુબ જ ડ્રો કરવાના છે મારે તો અહીંયા ડાયરેક્ટ ક્યુબ આવી જશે પણ તમને દોરીને બતાવું કે આપણે ક્યુબ કેવી રીતે ડ્રો કરીશું તો ક્યુબની અંદર તમારે સૌથી પહેલા એવું કરવાનું છે કે પહેલા એક ચોરસ ડ્રો કરવાનું થ્રીડી આકૃતિ છે અને એક લાઈન છોડીને એ જ માપનો બીજો એક ચોરસ દોરવાનો ઉપર ઓકે એ જ માપનો ઓકે પછી તમારે આ લાઈન બધી જોડ દેવાની તો આ તમારો ક્યુબ તૈયાર થઈ જાય બીસીસી એફસીસીમાં બંનેમાં આપણે જ ડ્રો કરવાનો છે તો મેં પહેલા બંનેના ક્યુબ ડ્રો કરી દઉં પછી બંનેમાં કયો ડિફરન્સ છે એ તમને બતાવી દઉં થ્રીડી જે પણ આમ કેવું દોરાઈ જાય ઓકે ચાલો હવે બીસીસી ની અંદર આપણે સૌથી પહેલા ઉપરના જે ચાર ખૂણા અને નીચેના જે ચાર ખૂણા છે એ બધી છે એટલે એટલે કે પોઈન્ટ બતાવવાના છે આ રીતે ચલો અહીંયા બી એ રીતે આઠ પોઈન્ટ બતાવું છું હવે બીસીસી ની વાત કરીએ ચાલો પહેલા બીસીસી એનું પૂરું નામ કીધું બોડી સેન્ટર ક્યુબિક તો બોડી નું સેન્ટર તો આખો ક્યુબ છે એનું કોઈક સેન્ટર આ ગયા હશે તો આ બીસીસી ની ફિગર ડ્રો થઈ ગઈ કે જેમાં તમારે યાદ રાખવાનું કે નવ પોઈન્ટ બતાવવાના છે ફેસ સેન્ટર ક્યુબિક છે ફેસ એટલે ગુજરાતીમાં બાજુ કહેવાય તો આ જે ક્યુબ છે એની છ બાજુ હોય આગળ પાછળ ઉપર નીચે આજુબાજુ છ હોય તો એ બધા છ એ છના પોઈન્ટ બતાવવાના સેન્ટરમાં ઓકે ઉપરની બાજુનું આ સેન્ટર નીચેની બાજુનું આ સેન્ટર આ જમણી બાજુનું સેન્ટર આ ડાબી બાજુનું સેન્ટર થ્રી ડી આકૃતિ છે તો આગળ ને પાછળના સેન્ટર એક્ઝેક્ટ નહીં આવે પણ તમે આ રીતે દોરી શકો ઓકે બુકમાં તમે દેખશો તો બુકમાં ડોટેલ લાઈન બી દર્શાવી જેમ કે આ સેન્ટર આ બાજુ છે તો એને આ રીતે ભેગું કરેલું હોય આ પોઈન્ટ છે આનો સેન્ટર છે તો એને આ રીતે ભેગું કરેલું હોય આ નીચે વાળો આનો છે તો એ રીતે ભેગું કરેલું હોય તો આવી રીતે તમે અમુક પોઈન્ટ ભેગા કર દો આ રીતે તો આકૃતિ તમારી છે થોડીક સારી દેખાશે ઓકે બુકમાં આપેલું દેખ દો જરા આમાં આખા બોડીનું સેન્ટર છે તો બધાને અહીંયા ભેગું કરવાનું છે બધા પોઈન્ટ થી જો આવું ના કરો તો બી માર્ક્સ ના કપાય તો તમારે આ ડોટેડ લાઈન ના દોરી હોય તો બી ચાલે છેલ્લું છે આપણું હેક્ઝાગોનલ ક્લોઝ પેક તો હેક્ઝાગોનલ એટલે ગુજરાતીમાં સટકોણ કહેવાય તો એની આકૃતિ કેવી રીતે દોરવાની છે જોવા દો જરા મારી પાસે છે છટકોણ ઓકે છે મારી પાસે સટકોણ તો પહેલા આપણે હેક્ઝાગોન ડ્રો કરવાનો એ જ માપનો નીચે નહીં મજા આવે હું હાથથી જ ડ્રો કરું તમને બી આવડી જાય ઓકે આ રીતે એક હેક્ઝાકોન ડ્રો કરવાનો અને એ જ માપનો તમારે નીચે એક હેક્ઝાકોન ડ્રો કરવાનો એની નીચે એક્ઝેક્ટ જે માપનો ઉપર દોર્યો હોય એવો જ થઈ ગયું પછી આ બધી લાઇન્સ જોડી દેવાની ક્લિયર પછી વચ્ચે તમારે આ રીતે એક ત્રિકોણ ડ્રો કરી દેવાનો થ્રીડી છે ને એટલે આપણને થ્રીડી બતાવવા માટે ત્રિકોણ ડ્રો કરી દીધો

કોર્નરના આઠ ને છ ચૌદ પોઈન્ટ આવશે ને અહીંયા આવશે નવ પોઈન્ટ કેટલા આવશે ખાલી યાદ રાખવા માટે લખાયું છે એક્ઝામમાં લખવાનું નથી ઓકે આ ક્વેશ્ચન છે એમાં થિયરી કશી જ નહીં આવે ખાલી એવું કહેશે બીસીસી એચસીપી એફસીસી એફસીસીની આકૃતિ દોરો ત્રણ કે ચાર માર્કમાં પૂછાય તો ખાલી આપણે આવી રીતે ડ્રો કરીને આવવાનું છે જેને ડ્રોઈંગ ના ફાવતું હોય અથવા ફાવતું હોય ગમે તેવું હોય એકવાર આ ડ્રો કરી દેજો કેવું ડ્રો કરો છો એને એક ફોટો પાડીને ટેલિગ્રામ પર જઈને મને પર્સનલમાં મોકલી આપજો જરા જોઈ લો આમાં થોડી ઘણી તકલીફ આવે પણ એક બે વાર પ્રેક્ટિસ કરો આવી જશે એક્ઝેક્ટ જેવું બુકમાં જેવું થ્રીડી આપણીથી ના ડ્રો થાય જેમ કે આ તો ક્યુબ છે એટલે ડ્રો થઈ ગયું પણ આ હેક્ઝા ગણું પ્રિઝમ છે તો થોડુંક એવું બેઠું નહીં આવે પણ જેમ કે હું એ બી રફ દોરી પણ થોડું ઘણું સારું લાગે તો તમે હું કદાચ સારું દોરશો કારણ કે તમે સ્કેલ લઈને બેસો તો તમારું સારો ડ્રો થશે ઓકે જેવું ડ્રો થાય એવું મને એકવાર બતાવજો હું કહી જઈશ કે આટલું ચાલશે કે નહીં તો પહેલાં ચેપ્ટરમાંથી આટલા સાત ક્વેશ્ચન જે છે આઈએમપી છે તમારે તૈયાર કરવાના છે મેં સાથે કીધું ધાતુના ગુણધર્મો બી તૈયાર કરી લેજો અને બીજો એક ક્વેશ્ચન છે હુંડનો નિયમ છે ને આફબાવનો નિયમ છે એ અહીંયા એડ નથી કયો કારણ કે હું ખાલી મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન કરાવું છું કે જેની મદદથી કે જેને પાસ થવામાં બીક લાગતી હોય એ આરામથી પાસ થઈ જાય અને જેને સારા માર્ક સ્કોર કરવા છે એ પોતાને પુસ્ક કરે ને આટલા સાત ક્વેશ્ચનને સારા એવા તૈયાર કરી શકે પણ જેને બહુ જ સારું પરિણામ લાવવું હોય એટલે કે જેને સિત્તેરમાંથી સારા એવા પાસઠ કે સિત્તેર માર્ક સ્કોર કરવા હોય એને તો હું ખાસ કહું એ બધી જ વસ્તુ વાંચશે મારું અહીંયા કામ એવું છે કે જે લોકો એવરેજ છે કે બિલો એવરેજ છે કે જેની હું થોડી ઘણી મદદ કરી આપું ને એને આઈએમપી ક્વેશ્ચન આપું ઓકે તો જેના આટલા ક્વેશ્ચન તૈયાર થઈ જાય સાત એ લોકો મને મેસેજ કરજો બીજા કયા ક્વેશ્ચન કેવી રીતે તૈયાર કરવાના હું તમને ત્યાં જવાબ આપી દઈશ પણ આટલા સાત ક્વેશ્ચન તો બધાએ તૈયાર કરી દેવાના છે ઓકે તો હવે નેક્સ્ટ વિડીયોમાં બીજું ચેપ્ટર તાત્ કરીશું ત્યાં સુધી આટલા ક્વેશ્ચન પાક્કા કરી દેવાના તમારા પાસે વિડીયો આવી જાય તો મેક્સિમમ શેર કરી આપવાનો એમની મદદ થઈ જશે ને થોડી મારી પણ થઈ જશે ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો જય હિન્દ જય ભારત